પોરબંદરના સમુદ્રમાં છેલ્લા 24 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા યુવાનો અને યુવતીઓ મધદરિયામાં રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશપ્રેમ જતાવતા હોય છે. આજે 75મા ગણતંત્ર દિવસે પણ 100થી વધુ યુવક યુવતીઓ જોડાયા અને પોરબંદરમાં મધદરિયે તેમણે ધ્વજવંદન કર્યું, દેશભક્તિના ગીતો ગાયા અને ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પોરબંદરના સમુદ્રમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણની સાથે સમુદ્રમાં મધદરિયે સ્વિમર્સ જોવા મળ્યા. દર વખતે આ પ્રકારે ધ્વજવંદન મધદરિયે કરવામાં આવે છે. તિરંગો લહેરાવવાની પરંપરાને આજે પણ તેમણે જીવંત રાખી. આજે જ્યારે દેશ પૂરો ભારતવર્ષ પોતાનું 75મું ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે, ત્યારે પોરબંદરની અમારી આ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ કે જે વર્ષોથી 23 વર્ષથી આ સ્વિમિંગ સાથે, સામુદ્રિક તરણ સાથે અને તેને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, તેઓ હર વર્ષની જેમ પોતાની આગવી શૈલીમાં અમે લોકો ક્લબના સભ્યોએ જઈ અને મધદરિયે આજે ધ્વજવંદન કરેલું છે. અમે હર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસે આ રીતે ધ્વજવંદન કરીએ છીએ. આ વસ્તુનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ આવે અને ખાસ તો બધામાં સાહસિકતાનો હેતુ સિદ્ધ થાય. તો ખાસ સાહસિકતાનો હેતુ સિદ્ધ થાય, આ તમામ યુવાનો એક કડકડતી ઠંડીમાં અને સ્વિમિંગ કરીને મધદરિયે જાય છે, ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવે છે, ધ્વજ તિરંગાને લહેરાવવામાં આવે છે અને સૂર્યની કિરણના પ્રથમ કિરણ સાથેની જ આ તસવીર સામે આવી રહી છે, આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે 24 વર્ષથી આ સ્વિમર ક્લબ દ્વારા આ પ્રકારના દેશભક્તિના રંગ બતાવવામાં આવી રહ્યા છે. તેમનો ઉદ્દેશ એ છે કે દેશના યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. કડકડતી ઠંડીમાં સામાન્યતઃ પાણીમાં જવાનું પણ ન પસંદ કરતા લોકો જે છે એ આ તમામ લોકોથી જે છે એ ક્યાંક એક એ વસ્તુ શીખી રહ્યા છે, એક શીખ મેળવી રહ્યા છે કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું જોઈએ અને આ રીતે અલગ અલગ પ્રકારની કસરત કરતા રહેવું જોઈએ. આપ સભી કો આ 26 જનવરીના દિવસે જે પ્રજાસત્તાક દિવસ છે એની આપ તમામને હું અભિનંદન પાઠવું છું. આજે આપણે જે પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે એ અમદાવાદને 4 એક એડિશનલ કમિશનર અને 3 હેડ કોન્સ્ટેબલ એએસઆઈને આપવામાં આવેલ છે. 4ને એ તમામને આજે આપણે અહીંયા પણ આવકાર્યા, એને અભિનંદન પાઠવ્યા, એને પ્રશંસાપત્ર આપ્યા, એને પણ હું અભિનંદન પાઠવું છું. અને હું કહેવા માગું છું કે જે અમદાવાદ પોલીસ છે એ ખૂબ સજ્જ તરીકે કામ કરી રહી છે. નાગરિકો એ પ્રો પોલીસ પ્રો પબ્લિક એટલે કે પબ્લિકના હિતમાં અને પબ્લિકને એવું લાગે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ જાય તો એને એ નથી કે પોલીસથી કોઈ ભય હોય. અને જે સરકાર પણ ઈચ્છે છે ભય ભૂક અને ભ્રષ્ટાચારથી મુક્ત જે હોવું જોઈએ એ રીતે જ આપણા અભિગમ છે. અને ટૂંક સમયમાં જ પોલીસમાં જે ખાસ કરીને ટ્રાફિકના જે પોલીસ કાર્યવાહી કરી રહી છે એમાં પણ ખાસો આપને ફરક જોવા મળશે. આવા લોકોને પણ તમે જુઓ તો એટલા લોકોને પકડ્યા છે જે 25-25 વર્ષથી નાસ્તા ફરતા હતા, એ પણ એક અસરકારક કાર્યવાહી પોલીસે કરી છે. અને હાલમાં જે સ્વચ્છતા અભિયાનનો જે એ ચાલી રહ્યો છે એમાં પણ પોલીસ ખાસા મુદ્દામાલના નિકાલ વગેરે કરી રહી છે, એના લોકોને આપી રહી છે. ગઈકાલે જે પ્રોગ્રામ હતા એને હું જણાવું કે કોઈના 2001માં એક કોઈની ચોરી થઈ હતી, એના દાગીના ચુરાયા હતા, એને ગઈકાલે આપણે શોધીને એને પરત અપાયા, એટલા ખુશ હતા. તો આ તમામ જે પાસાઓ છે એ પણ પોલીસ જોઈ રહી છે. અને એ હું ફરીથી એ કહેવા માગું છું કે જે કાનૂન વ્યવસ્થા છે એ સતત બરાબર છે અહીંયા, અને ગુનાખોરી પણ અમદાવાદમાં કાબૂ હેઠળ છે. થેન્ક યુ.